डभोलीना गेरेज मालिके सुसाइड नोट लखीने आत्महत्या करी नाखी छे। गेरेज मालिके सुसाइड नोट में लख्यू छे के दुकान राखी तेने 17 महीना थया छे, दुकान भाड़े आपवा देता नथी, वेचवा पण देवा देता नथी, साहेब मने धमकी आपे छे, डरावे छे, तारे दुकान वेचवी होय तो मने आपवी ज पड़शे। हाल तो परिवार द्वारा ज्यां सुधी आरोपी न पकड़ाय त्यां सुधी लाश स्वीकारवानो पण ते इनकार करी नाख्यो छे। जोग बजार पोलीस पासेथी मळती माहिती मुजब सिंगणपुर रोड पर आवेला हरिदर्शन सोसायटीमां रहेता अमित भारद्वाजे जणाव्युं हतुं के तेओना पिता परसोत्तमभाई भारद्वाज डभोलीमां गेरेज धरावे छे। तेमणे दुकान लेता आरोपी रमेश रबारी अने दिनेश रबारीए 80,000 मांगणी करी 40,000 पड़ावी लीधा बाद 40,000 पण मांगणी करी हती। અને આરોપીઓ દુકાન ખોલવા ન દેવાની સાથે ભાડે આપવા કે વેચવા પણ દેતા ન હોય, જેથી તેઓના ત્રાસથી કંટાળી જઈ તેમણે આત્મહત્યા કરી નાખી હતી। પુરુષોત્તમભાઈએ ઘરની ઉપર ત્રીજા માળે આવેલા પતરાવાળી રૂમમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું છે। તો સ્યુસાઇડ નોટમાં પુરુષોત્તમભાઈએ લખ્યું હતું કે સાહેબ, રમેશભાઈ રબારી તથા દિનેશભાઈ રબારી મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટ છે, મેં દુકાન રાખી તેને 17 મહિના થયા છે, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી, સાહેબ મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી જ પડશે, નહીં તો દુકાન વેચવા નહીં દઉં કહી દુકાન આગળ તેઓ બેસી ગયા। શુક્રવારે દીપક ચંપકભાઈ જેઠવા તથા મેહુલ વિઠ્ઠળ કાચા દુકાન વાંધામાં હતી, અમને ખબર નહોતી, રમેશ રબારી પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક ન પડે, તારે ગમે તે પોલીસ પાસે જાઓ હોય જાઓ, મને કોઈ જ વાંધો નથી, મારી પાસે દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે, દુકાન ખોલીશ તો હાથ પણ ભાંગી નાખીશ, દંડ ના મારીએ, મેં 40,000 પણ આપેલ છે। તારીખ 6/9/2019 શુક્રવાર આપેલ છે, ત્યારે સવારે 9:30 વાગે હાલ દિનેશ રબારી રમેશ રબારી મારવાની ધમકી આપી રહ્યા છે, મારી દુકાન સસ્તામાં જાય છે, અમે કહ્યા વગર રાખવી હોય તો અમે પૈસા આપેલ છે। હાલ તો ચોકબજાર પોલીસે આપઘાતની દુષ્પ્રણયનો ગુનો નોંધ્યો છે। તો કે બીજી તરફ જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજન ઇનકાર પણ કરી નાખ્યો છે। હાલ તો આ મામલે ચોકબજાર પોલીસે સ્થળે પહોંચી પરિવારજનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। અઝર કુરેશી, G10 ન્યૂઝ।